યુનિટ નંબર વન એની આપણે હવે સ્ટોરી નંબર ટુ જોઈએ જેનું નામ છે સીતાપુર લાઇટ આ શોર્ટ શોટનો પણ ખાસ આવી શકે ધ્યાન રાખજો જોઈએ આપણે વર્ડ ટુ વર્ડ હવે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર સિક્સટી પર્સન્ટ ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર આ એક જ વાક્યમાં ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે જો પેલું એવું રૂરલ એનો મતલબ થાય ગ્રામ્ય એનું ઓપોઝિટ કરવું હોય તો થાય અર્બન મતલબ શહેરી હેડી પછી એવું હાઉસ હોલ્ડ્સ હાઉસ હોલ્ડ્સ મતલબ થાય હાઉસીસ એટલે કે ઘર તો આખા વખતેનો મતલબ શું થયો કે ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં ઓવર સિક્સટી પરસેન્ટ એટલે કે સાઠ ટકા ઉપરાંત ઘરોમાં વીજળી નથી સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર આવી જ એક જગ્યા કઈ છે સીતાપુર જિલ્લો કે જેમાં પાવર છે નહીં અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝ મતલબ આપ્યું છે સામાજિક સંસ્થા તેનું નામ છે કોલ્ડ કે જે નામે ઓળખાય છે ક્યાં નામે તો કે મેરા ગં પાવર એમજીપી આ એક સામાજિક સંસ્થા છે જે શું કરી રહી છે ઇઝ ટ્રાઈંગ ટુ ચેન્જ થિંગ્સ આ જે નનકડી સંસ્થા છે એ આખી પરિસ્થિતિ બદલવાની કોશિશ કરી રહી છે ધે આર પુટિંગ ટુ સોલાર પેનલ્સ એટ એ ટાઈમ તેઓ શું કરે છે કે તેઓ એકી સાથે બે સોલાર પેનલ મૂકી રહ્યા છે ઇન જસ્ટ ઓવર એ યર મતલબ કે એક વર્ષમાં એમજીપીએસ હેઝ કનેક્ટેડ મોર ધેન થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ મતલબ કે આશરે એક વર્ષમાં એમજીપીએ ગ્રામ્ય કક્ષાએ લગભગ ત્રણ હજાર પાંચસોથી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે વિલેજ બાય વિલેજ એમજીપીઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ એટલે ઓછી કિંમત સોલાર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ ટુ એલ ઇડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઈવ રૂપીઝ પર વીક વિદ્યાર્થી મિત્રો આખું સળંગ એક જ વાક્ય છે બરાબર પણ એમાં જે અઘરા અઘરા શબ્દો છે ને એ તમે ખાસ પહેલા જોઈ લો કોસ્ટ મતલબ કીધું આપણે ઓછી કિંમત પછી માઇક્રો ગ્રીડ્સ ટુ માઇક્રોગ્રીડ રાખશું બરાબર આપણે પ્રોવાઈડ મતલબ પૂરું પાડવું પછી જે પેઇંગ હાઉસ હોલ્ડ્સ મતલબ કે ખર્ચ આપતા ગ્રાહકો અને કોસ્ટ એટલે મૂલ્ય બરાબર હવે આપણે આ આખે આખા વાક્યનો મિનિંગ જોઈએ ને તો એવું થાય જો કે વિલેજ બાય વિલેજ એટલે તો એ કે ભાઈ ગામડે ગામડે બરાબર કે ગામડે ગામડે છે ને એમજીપી જીપી બિલ્ડી ઇઝ બિલ્ડિંગ મતલબ કે ઊભું કરી રહ્યું છે શું ઊભું કરી રહ્યું છે તો એક માઇક્રો ગ્રીડ્સનું એક નેટવર્ક આખું બરાબર કે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને મતલબ જે પૈસા આપે છે એ ગ્રાહકોને આ લોકો પૂરું પાડે છે શું પૂરું પાડે છે તો કે બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનું ચાર્જિંગ પોઈન્ટ મોબાઈલ જે ચાર્જિંગ કરતા હોય ને એનો ચાર્જિંગ પણ પૂરો પાડે છે કિંમત શું છે એની તો કે અઠવાડિયે પચીસ રૂપિયા બરાબર કે ટ્વેન્ટી ફાઈવ રૂપીસ પર વીક આટલા ખર્ચે તેને આ લોકો આટલી વસ્તુ પૂરી પાડે છે બરાબર ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન ચીપ ચીપ એટલે સસ્તું એનો ઓપોઝિટ કરો આપણે કોસ્ટલી અથવા ડિયર પણ કહેવાય મિત્રો ખાસ ધ્યાન રાખજો ડીયરનું સ્પેલિંગ છે ડી ડીઈ એ આર પણ જો ડી ડબલ ઇ આર હોય તો પાછો મિનિંગ એનો ચેન્જ થઈ જાય એટલે આ ઓપોઝિટ પણ ધ્યાન રાખજો અને સિમિલર પણ ધ્યાન રાખજો હવે આપણે પાછી વાત કરીએ આગળ આ પાર્ટની તો કે આ લોકો અઠવાડિયે જે પચીસ રૂપિયા આપે છે ને તે કેરોસીન કરતાં પણ સસ્તું છે વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ મતલબ કે તેનો જે ખર્ચ હતો ને એ તો કેરોસીન કરતાં પણ સસ્તો છે અને જો કેરોસીન વાપરતા હોય ને તો લગભગ એની બમણો ખર્ચ આવે એટલે મતલબ ખર્ચ થઈ ગયો અડધો એને આવ્યા સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ સ્મોકલેસ એટલે ધુમાડા રહિત સોર્સ મતલબ સ્ત્રોત મતલબ આ પ્રકાશનો એક સ્મોકલેસ સ્ત્રોત થઈ ગયો આ કમ્સ વિથ એડિડ બેનિફિટ્સ બેનિફિટ્સ એનો સિમિલર કીધું આપણે એડવાન્ટેજ બેનિફિટ્સ તો એડવાન્ટેજીસ મતલબ કે સૌર ઉર્જા છે એ પ્રકાશનો એક ધૂમ્ર રહિત એટલે કે ધુમાડા વગરનો સ્ત્રોત છે અને ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે ફાયદાકારક છે ઇન્સ્ટોલિંગ આ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ મતલબ ગામડામાં આ માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલિંગ કરવું એ પ્રસ્થાપિત કરવું એ શું હતું એક ભવ્ય પ્રસંગ કહેવાતો અને દરેક વ્યક્તિ છે ને એક એક વ્યક્તિ બધી એમાં એમાં રસ લેતી ઇન ધ વિલેજ ઓફ દમદમ પુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બિનિથ સ્કોર્ચિંગ મેડિટેશન વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સોએઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ વાક્ય બહુ મોટું છે તો પહેલાં આપણે એમાં જે નવા નવા શબ્દો છે એ પહેલાં જોઈ લેજો શબ્દ પહેલો અઘરો છે ને એ છે બિનિથ બિનિથ મતલબ થાય નીચે જેના સિમિલ બે થાય બિલો અને અંડર પછી એવું સ્કોર્ચિંગ એટલે બળબડતું મતલબ ખૂબ જ દઝાડતું ખૂબ જ ગરમી આપતું પછી એવું ટુ પ્લેસ ટુ પ્લેસ બરાબર મૂકવું એનો સિમિલર થાય પુટ ટુ પ્લેસ બરાબર ટુ પુટ હવે જો આખા ક્રમિંગ શું થાય કે દમદમ પુરવા નામનું ગામ છે બરાબર એમાં શું થાય છે કે બપોરના બળબડતા તડકામાં મતલબ કે એકદમ ગરમી હોય એકદમ તડકો હોય ત્યારે ટીમ છે ને ઘરે ઘરે જઈને આખા એ ગામનો નકશો તૈયાર કરે છે ટીમ મેપ્સ ધ વિલેજ એટલે કે ગામનો નકશો તૈયાર કરે છે બરાબર અને સમય કેવો હોય છે તો કે બળબડતો બપોર હોય છે હવે બળબડતા બપોરમાં જ શું કામ કરે છે તો કે એટલા માટે કે એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવર સ્ત્રોત સાથે જોડવું જ ને તો દરેક વાયર ક્યાં મૂકવાને જોર્યું સો એઝ જેથી કરીને ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ કે કસ્ટમરને એના વાયર સાથે કેમ જોડવા મતલબ એ વાયર સ્ત્રોત સાથે કેમ જોડવું ને એનો વ્યવસ્થિત અંદાજ આવી શકે ને એટલા માટે એ કામ એ લોકો બપોરે કરતા સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કેટલાક ગ્રાહકો બરાબર આ કામમાં જોડાય છે હાઉસ હોલ્ડર્સ એટલે આમ તો થાય જે ઘરમાં રહેતા હોય લોકો કેટલાક લોકોમાં જોડાય છે વાઇલ અધર્સ લુક ઓન કેટલાક માત્ર ખાલી જુએ એને કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ્સ વાઇડ આઇડ મતલબ જો કેટલાક લોકો એમાં જોડાય કેટલાક માત્ર ખાલી એમાં જુએ કેટલાક ખાલી ઓર્ડર કરે બરાબર અને કેટલાક ખાલી જુએ એને શું જુએ આ ક્યુરિયસ પ્રોસીડિંગ્સ રસપ્રદ કાર્ય કેવી રીતે જુએ તો કે વાઇડ આઈડ એટલે કે ખૂબ જ આશ્ચર્ય સાથે જોવે ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી રૂફ એટલે થાય છત કોની છત તો કે સ્ટર્ડી એન્ડ બ્રિક વોલ્ડ હોમ કેની છત ઈંટોવાળી દીવાલ હોય અને મજબૂત છત હોય ને એ પસંદ કરવામાં આવે શેના માટે કે એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી મતલબ કે બેટરી અને પેનલ ગોઠવવી હોય તો મજબૂત ઈંટની દિવાલવાળું ઘરનું છાપરું પસંદ કરવામાં આવતું એઝાઝની ઓળખાણી પીસ કોણ તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા હવે એઝાઝ આજી વાત કરીને એનું ક્રિયાપદ અહીંથી શરૂ થઈ જાવ આપણે કે એઝાસ છે ને એ ઇન્સ્ટોલ કરે છે શું ઇન્સ્ટોલ કરે છે ધ પેનલ ઇન એ સાઉધર્નલી ડિરેક્શન ટુ કેપ્ચર ટુ કેપ્ચર બરાબર ટુ ગેટ મેળવવું એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ મતલબ કે વધુમાં વધુ સૂર્યપ્રકાશ પકડી શકાય મેળવી શકાય તેના માટે એઝાસ શું કરે છે તો કે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે હવે એઝાઝની ઓળખાણ આપી એ એઝાઝ કોણ તો એ આપ્યું છે ને કે વન ઓફ ધ ફર્સ્ટ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા એ આખી એઝાઝની આપણને ઓળખાણ આપી એઝાઝ કોણ કે સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો પહેલો ઇલેક્ટ્રિશિયન એ શું કરે છે તો કે ઇન્સ્ટોલ કરે છે બરાબર આગળ જોઈએ હવે હજુ ફરી પાછા અવતરણ ચિન્હના વાક્યો આવ્યા તો અવતરણ ચિન્હના વાક્યો મતલબ એ કોઈના બોલેલા સીધા વાક્ય હોય જે ડાયરેક્ટ સ્પીચના વાક્ય હોય તો શું છે જોઈએ આપણે વીઆર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ સાઇધર સે ઇઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ હવે એક જે ગામનો ખેડૂત શું કહે છે કે અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ શેનાથી વિથ ધીઝ લાઇટ મતલબ કે આ સૂર્યપ્રકાશની લાઇટ જે મળી છે અમને એનાથી અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ સાઇ અને અમારા ઘરમાં પણ હવે પ્રદૂષણ નથી મતલબ કે આની પહેલાં એ લોકો બધા કેરોસીન વાપરતા એના કારણે ઘરમાં પ્રદૂષણ વધતું હવે એ પણ નથી બીજા કોઈનું વિપણ જીએસ આપણને જોઈ આવે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર બીજો એક વ્યક્તિ હું બોલી કે હવે ગ્રાહકોમાં નવા નવા વ્યવસાય પણ બહાર આવી રહ્યા છે ઇમર્જ એટલે બહાર આવવું ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ બાય નાઇટ મતલબ રાત્રિ દરમિયાન ટુ વીવ એટલે વણવું વણાટકામ કરવું મિત્રો ખાસ ધ્યાન રાખજો વીવ છે એનું ભૂતકાળ થાય વો ડબલ્યુ ઓવી ઈ અને ભૂતપૂર્ધન થાય વોવન ડબલ્યુ ઓવી એન બરાબર જો આખો આખું વાક્ય ફરી આપણે કે એક ગામમાં શું છે જે કસ્ટમર્સ છે બધા આ કસ્ટમર્સ મતલબ કયા કસ્ટમર તો કે સોલાર લાઇટના કસ્ટમર બધા બરાબર એ લોકો રાત્રિ દરમિયાન સાડી વણવાનું કામ પણ ચાલુ કર્યું છે ઇન અનધર બીજા એક ગામમાં મેન નાવ હેઝ એ નાઈટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બીજા એક વ્યક્તિએ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું કામ પણ ચાલુ કર્યું હજી ત્રીજો એક મત છે બરાબર એ જ પણ મત જોઈ લઈએ આપણે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ કે જ્યારે અમે રાંધતા હોય અને અમે જમતા હોય કે ખાતા હોય ત્યારે પ્રકાશો કે લાઇટ હોવીને એ ખરેખર ખૂબ સરસ બાબત છે અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી રહ્યા છે તો આ તો આપણું સીતાપુર લાઇટ નામની સ્ટોરી હવે શરૂ કરીએ આપણે આપણા પાર્ટની થ્રીજી અને લાસ્ટ સ્ટોરી તો મિત્રો હવે આપણે યુનિટ નંબર વનની થ્રીજી અને છેલ્લી સ્ટોરી પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી વિશે જોઈએ આપણે હવે ઇન કેરલા ધ પલ્લકડ ડિસ્ટ્રિક પબ્લિક લાઇબ્રેરી હેઝબીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન થર્ટિન મિત્રો બહુ મસ્તઅપ એટલે બધા શું થાય કે તેની સ્થાપના કરવામાં આવી અને પછી એવું રનિંગ મતલબ કે હજી પણ ચાલી રહી છે તો ખાલી હેઝબીન સેટઅપ હોય ને એ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય અને હેઝબીન રનિંગ હોય ને તો એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મતલબ કે સપ્ટેમ્બર બે હજાર તેરથી એની સ્થાપના થઈ છે અને હજી પણ તે કેરળમાં ચાલી રહી છે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી એક સરસ અને આધુનિક લાઇબ્રેરી છે આ સેન્ટર કેન્દ્ર શેના માટેનું કે ઇન્ફોર્મેશન નોલેજ વિઝડમ કલ્ચરલ એક્ટિવિટીઝ રિસર્ચ એન્ડ રેફરન્સ મતલબ મિનિંગ આય પાછી જોવું બધા બરાબર કે જ્ઞાન માટેનું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું સંશોધન અને સંદર્ભ માટેનું આ એક કેન્દ્ર છે બટ ઇટ એઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ પણ હમણાં હમણાં છે ને આ ચર્ચામાં છે શેના માટે ફોર ડિફરન્ટ રીઝન્સ કંઈક અલગ કારણોને લઈને અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ આર વિમેન તેના એક હજાર સભ્યો છે ને એમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે ધીસ વિમેન હવે આ જે સ્ત્રીઓ છે ને એ સ્ત્રીઓએ શું કર્યું લોન્ચ ડ જો વચ્ચેથી શબ્દો આપ્યા છે ને એ આની માહિતી આપવા માટે આપ્યા છે બરાબર હકીકતમાં આ કરતા છે અને આ એનું ક્રિયાપદ છે જો જોઈએ ફરીથી પાછું ધીસ વિમેન વિમેન લોન્ચ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ફોર્ટીન કે આ સ્ત્રીઓ એ છે ને એક વુમન યુનિટ શરૂ કર્યું ક્યારે કે બે હજાર ચૌદ અને ફેબ્રુઆરી મહિનામાં હવે વચ્ચે શું છે જો ધીસ વુમેન પણ કઈ વિમેન તો કે સપોર્ટેડ બાય શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર દેમ કે લાઇબ્રેરીએ તેને જે જગ્યા આપેલી હતી ને એ જગ્યામાં આ સ્ત્રીઓએ એક વુમન્સ યુનિટ શરૂ કર્યું ધ યુનિટ ગોટ ટુગેધર આ યુનિટના સભ્યો બધા એકઠા થયા શા માટે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન શાના માટે કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવા માટે આના બધા સભ્યો હતા એ એકઠા થયા ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ લાઇબ્રેરીએ તેના જે હોલ્સ એટલે આપણે ખંડ કહીએ રૂમ કહી એ રૂમ બધા ખુલ્લા મૂક્યા શેના માટે ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મના પ્રદર્શન માટે પછી વર્કશોપ અલગ અલગ વર્કશોપ હોય ને કંઈ શીખવાના આપણે ઘણી શબ્દ એમ રોઈ છે કે ભાઈ આ અહીંયા આ કાર્યક્રમનો આ વિષયનો વર્કશોપ હતો એમ કહીએ આપણે અને આમ જોઈને તો વર્કશોપનું મતલબ આમ તો ગૃહ થાય મિનિંગ આમ કેમ વિચિત્ર લાગે થોડોક જો ગૃહ કહી તો વર્કશોપ ચાલે એમના ઇન હોન હોમ ઇકોનોમિક્સ એટલે આર્થિક વ્યવસ્થા ઓર ગાર્ડનિંગ એટલે બાગકામ ચાઇલ્ડ કેર એટલે બાળ ઉછેર આર્ટ આર્ટ એટલે વિવિધ જાતની બધી કળાઓ એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ આઈ પૂછે કૌટુંબિક તકરાર લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય વિવાદો એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાયિક પ્રોબ્લેમો મતલબ કે આ જે કાંઈ બધી તકલીફો પડે છે ને એ બધી જ તકલીફો ઉકેલવા માટે આ ઉપરાંત બાગકામ માટે બાળ ઉછેર માટે ફિલ્મ સ્ક્રીનિંગ માટે અલગ અલગ વર્કશોપ માટે આ બધા માટે લાઇબ્રેરીએ તેના અલગ અલગ ખંડો ખોલ્યા જડી મતલબ કે લાઇબ્રેરી જે હોલ્સ બને વ્યા એ હોલ્સનો મુખ્ય જે વિષય હતો એની જે કામગીરી હતી ને એ કામગીરી આ બધી હતી બરાબર ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ આ જે લાઇબ્રેરીના સેક્રેટરી છે ને એને ધ્યાન દોરેલું હતું એકવાર કીધેલું હતું શું કે થ્રુ રીડિંગ વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ કે સ્ત્રીઓને છે ને પોતાની જ શક્તિની સમજ આવશે એન્ડ ફોર્જ અ યુનિટી અને એ એકતા સાધી શકશે ઇટ વોઝ એટ દેટ એ ધ્યાનમાં આવેલું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લીયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ લી મેલ રીડર્સ એટલે પુરુષ વાચકો બહુ સરસ તે જોઈએ ફરીથી ઇટ વોઝ નોટેડ ડાઉન દેટ એ નોંધવામાં આવેલું કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ મતલબ કે આમ લેન્ડનું મતલબ છે ને ઓછીનું આપવું થાય એલ ઇનડી લેન્ડ ઓછીનું આપવું જો એલ એ ડી તો જમીન થઈ જાય પાછું ખાસ ધ્યાન રાખજો તો લેન્ડિંગ લાઇબ્રેરીઝ એટલે અગાઉના વખતની લાઇબ્રેરી કેવી હતી તો કે લેન્ડિંગ લાઇબ્રેરી મતલબ જે પુસ્તકો આપતી ઓછીને આપતી આપણને વાંચવા માટે પછી આપણે એ ચેન્જ કરી લેવાના બરાબર એ અગાઉના વખતની જે લાઇબ્રેરી હતી ને બધી લેન્ડિંગ લાયબ્રેરીઝ વેર ડિસઅપિયરિંગ એ બધી ધીમે ધીમે હવે અદ્રશ્ય થઈ રહી હતી અને પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ ગામડા હોય ને ગામડામાં સ્પેશિયલ જે પંચાયત હોય ને બરાબર એ પંચાયતે અલગ રૂમની સગવડ કરી હોય ત્યાં છે ને વિવિધ અલગ અલગ ને છાપા આવતા હોય તો બધા લોકો અહીંયા આવે અને છાપા વાંચી જાય બરાબર હવે આ બધા રૂમ તો હતા રૂમ કેવા હતા તો કે પુરુષ વાચકોથી ભરપૂર આ બધા રૂમો રહેતા ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ હવે આ યુનિટે ચર્ચા શું કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇટ વુડ encourage અ ક્લાઇમેટ ઇન which વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ after ડાર્ક વાક્ય બહુ મોટું છે પેલા શબ્દો જોઈ લઈએ આપણે વેલ રીડ વિમેન એટલે મતલબ થાય શિક્ષિત સ્ત્રીઓ સ્ક્વેન્ડર સ્ક્વેન્ડર મતલબ વેડવવું પછી એન્કરેજ મતલબ પ્રોત્સાહન મેળવવું અને ક્લાઇમેટ મતલબ થાય વાતાવરણ આખું વાક્ય શું જોવો જોઈએ હવે કે જો આમાં ચર્ચા શું કરવામાં આવી કે જો એક વખત શરૂ થઈ જાય શું શરૂ થઈ જાય કે વેલ્રીડ વિમેન ઓફ કેરલા કેરલાની કેરળની જે શિક્ષિત સ્ત્રીઓ છે એ પોતાનો ટાઈમ વેડફવા માંડશે ક્યાં વેડફવા માંડશે તો કે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન જો સ્ત્રીઓ ટેલિવિઝનની સામે પોતાનો સમય વેડફવા માંડશે તો એ વાતાવરણને પ્રોત્સાહન મળશે ક્યુ વાતાવરણ કે જેમાં સ્ત્રીઓ અંધારામાં જવાથી ડરશે કારણ કે ટીવી સામે જ સ્ત્રીઓ બેઠી રહી બરાબર તો ટીવીમાં તો શું બધું એવું આવવાનું છે બધું ભૂતની સિરિયલ આવે ને ડરાવે એવું આવે એટલે પછી એવું બનશે કે આ સ્ત્રીઓ છે ને અંધારામાં જઈ શકશે જ નહીં ક્યારે બરાબર સો ધ યુનિટ એઝ ફોર્મ્યુલેટ ફોર્મ્યુલેટેડ યુનિટે શું કર્યું રચના કરી અથવા તો પ્લાન કર્યા છે ને પ્લાન કર્યા On opening separate reading rooms for women. Matlab Kathia Vipageshung Kiru, Striyo Mate Alagad, Wachan Khando Kolwani, Yujna Banavi, Palaka District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. આ જે પલક્કલ લાઇબ્રેરી છે બરાબર એક જુદું તરી આવે છે કેની જેમ એક દીવા દાંડીની જેમ એનું કામ શું છે એન્કરેજ કરવાનું એટલે કે પ્રોત્સાહિત કરવાનું કે ને તો કે વુમનના પાવરને વુમનની શક્તિને કેના દ્વારા તો એ ક્લાસીસ દ્વારા ક્લબ દ્વારા વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ દ્વારા એન્ડ ધેન ધેર આર ધ રૂમ્સ અને બીજા પણ એવા પણ કેટલાક રૂમ છે એન્ડ

કે વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે શું પૂરું પાડે છે ધ વુમન કે સ્ત્રીઓને પૂરું પાડે છે શું પૂરું પાડે છે સ્ટ્રેન્થ કઈ સ્ટ્રેન્થ પૂરી પાડી છે તો કે દે નીડ કે જે સ્ત્રીઓને જરૂર છે શાના માટે ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ કે મહિલાઓને જે તક મળતી હોય ને એ તકનો ઉપયોગ કરવા માટે એને જરૂરી તાકાત આપે છે બરાબર તો મિત્રો અહીંયા શરૂ અહીંયા આપણે પૂરું કરીએ છીએ આપણો યુનિટ નંબર વન કે જેનું નામ છે અગેન્સ્ટ ધ ધર્ડ્સ એના ત્રણે ત્રણ પાર્ટ પૂરા કર્યા આપણે તો આશા છે કે આ ત્રણેય પાર્ટ તમને સમજાઈ ગયા હશે છતાં પણ કાંઈ ક્વેરી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો અને યુનિટ નંબર ટુની રાહ જુઓ એ પણ ટૂંક સમયમાં આપણે અહીંથી રજૂ કરશું વંદે માતરમ ભારત માતા કી જય